હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં આપણો દોસ્ત સમ્રાટ સામંત ગઢવી સરસ મજાના કોન્સેપ્ટ સાથે આગળ વધીએ છીએ કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાઓ તો તાજેતરની ઘટનામાં અમુક વસ્તુ એવી છે કે જે સનાતન હોય એમાં આપણે વાત કરીએ ધારો કે ઓલિમ્પિક ગેમ્સ તો ઓલિમ્પિક્સ ગેમ્સનું આયોજન દર ચાર વર્ષે થાય બે હજાર વીસમાં ટોકિયો જાપાનમાં રમાવાનું હતું પણ કોવિડના લીધે ન રમી શક્યા એટલે એ જાહેરાતને બેનરને બધું પ્રિન્ટિંગ થઈ ગયું હતું એટલે બે હજાર એકવીસમાં રમાયું

સાત મેડલ ભારત ને પીડા તો કે સાત એક ગોલ્ડ બે સિલ્વર અને ચાર બ્રોન ગોલ્ડ ગોલ્ડ મેળવ્યો નીરજ ચોપડા ને ભાલા ફેંકમાં સત્યાસી પોઈન્ટ અઠાવન મીટર ભાલો ફેંકો કેટલું સત્યાસી પોઈન્ટ અઠાવન મીટર એમનો રેકોર્ડ તો અઠ્યાસી મીટર થી વધારે હતો પણ એમને સત્યાસી પોઈન્ટ અઠાવન મીટર ફેંકો એમાં એમને ગોલ્ડ ફાઈનલ થઈ ગયો

એટલે નીરજભાઈને નીરજ ચોપડા ને ગોલ્ડ મળી ગયું રવિકુમાર અને એમને સિલ્વર દિવસ મીરાબાઈંગમાં ઓગણપચાસ કિલો ઉપાડેલું વજન બસો બે કિલો પછી બ્રોન્જમાં પીવી સિંધુ બેડમિન્ટનમાં પીવી સિંધુ બેડમિન્ટનમાં પછી લવલીના બોર્ગોહેન મહિલા બોક્સિંગમાં બ્રોન્ઝ એટલે પીવી સિંધુ મહિલામાં આવી ગયા લવલીના બોર્ગેહોન મહિલામાં આવી ગયા પછી બ્રોન્ઝમાં ઇન્ડિયન હોકી ટીમ મીન્સ અને પછી બજરંગ પુનિયા રેસલર કુસ્તી પાસઠ કિલોગ્રામ કેટેગરી એમાં મેળવ્યું બ્રોન્ઝ એટલે ચાર થઈ ગયા બ્રોન્ઝ એક ગોલ્ડ બે સિલ્વર ચાર બ્રોન્ઝ એટલે ટોટલ થઈ ગયા સાત બત્રીસમો ઓલિમ્પિક ક્યાં રમાયું ટોક્યો જાપાન ભારતને કેટલા મેડલ મળ્યા તો કે સાત મેળ્યા ઓકે કે કેટલામો ક્રમ રહ્યો તો કે અડતાલીસમો ક્રમ રહ્યો કેટલામો ક્રમ રહ્યો અડતાલીસમો ક્રમ રહ્યો પેલું અમેરિકા બીજું ચીન અને ભારત એમ લિસ્ટમાં અડતાલીસમાં નંબર આવે છે હવે ચાર વર્ષ સુધી જ્યાં સુધી ઓલિમ્પિક બીજો ન રમાય ગોલ્ડ ચોપડા ચોપડાને ભાલા ફેંકમાં સત્યાસી પોઈન્ટ અઠાવન મીટર સિલ્વરમાં રવિકુમાર દહિયા રેસલર સત્તાવન કિલોગ્રામ સિલ્વરમાં મીરાબાઈ ચાનુ વેઇટ લિફ્ટિંગમાં ઓગણપચાસ કિલોગ્રામ ઉચકેલું વજન તો કે બસો બે કિલોગ્રામ બ્રોન્ઝમાં પીવી સિંધુ બેડમિન્ટનમાં બ્રોન્ઝમાં લવલીના બોર્ગોહોન મહિલા બોક્સિંગ બ્રોન્ઝમાં ઇન્ડિયન હોકી ટીમ મેન્સ અને બ્રોન્ઝ બજરંગ પુનિયા રેસલર એટલે કે કુસ્તી પાસઠ કિલોગ્રામ કેટેગરી આ બધા ઓલિમ્પિક વિજેતા ટીમ છે આખી ભારતીય હોકી ટીમ બજરંગ પુનિયા છે લવલીના બોરઘન છે પીવી સિંધુ છે મીનાભાઈ ચાનુ છે રવિકુમાર દહિયા છે નીરજ ચોપડા છે ટોક્યો ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ મેડલના દેશ કયો તો કે અમેરિકા એકસો ને તેર મેડલ મેળવ્યા એમાં ઓગણચાલીસ ગોલ્ડ હતા પછી એકતાલીસ સિલ્વર અને તેત્રીસ બ્રોન્ઝ બ્રોન્ઝ કરતાં ગોલ્ડ ને સિલ્વર એમના વધારે છે કેટલા તો કે એકસો અમેરિકાને પછી ચીન આવે બીજા સ્થાને ચીન ને અઠ્યાસી છે એમાં આડત્રીસ ગોલ્ડ છે બત્રીસ છે સિલ્વર છે અને અઢાર છે એ બ્રોન્ઝ છે

નથી ખબર લીલી પીળી નીચે હોય ને ઉપર વાદળી છે કાળા છે રાતા છે એ તેને ઉપર હોય જોઈએ ચલો વાદળી છે એ યુરોપ માટે છે કાળો છે એ આફ્રિકા કાળો આફ્રિકા જીનગીન ન ભૂલાય કાળો આફ્રિકા ઓકે લાલ છે અમેરિકાનો છે ભૂરિયા દોરા હોય તડકે આવે એટલે લાલ થઈ જાય લાલ એટલે અમેરિકા પીળો છે એશિયાનો અને આપણે ઘઉં રણા એટલે જ પડતા પીળો એશિયામાં પછી લીલો છે એ ઓસ્ટ્રેલિયા નહીં આપણે કહેતા ઓલી ક્યાંય ગઈ ઓલી ઓસ્ટ્રેલિયામાં લીલો ઓલી ઓસ્ટ્રેલિયામાં લીલો પછી એશિયાનો તો આપણો પોતાનો જે ખંડ છે એટલે આપણને યાદ રાખવું જ પડે પીળો એશિયાનો અમેરિકામાં લાલ થઈ જાય તો કે આફ્રિકામાં કાળિયા હોય વૈદુ કોણ તો કે વાદળી વાદળી યુરોપ જો આવી રીતના છે વાદળી છે કાળો છે લાલ છે પીળો છે ને લીલો છે વાદળી યુરોપમાં કાળો આફ્રિકામાં લાલ અમેરિકામાં એશિયામાં પીળો ને ઓસ્ટ્રેલિયામાં લીલો અહીંયા વાદળી એટલે વા અહીંયા કાળો એટલે કા અને અહીંયા રાતો એટલે કે લા વા કાલા પીલી વા કાલા પીલી ક્યા કાળા એ પીલી દી છે એટલે કીધું કે વાહ કાળા પીલી એકલા એકલા પીલી દી કે વાહ કાળા પીલી એટલે કે અહીંયા જો બધા રસવો વાળા છે વાદળી છે કાળો છે લાલો છે અહીંયા રસવઈ વાળા છે પીળી છે ને લીલી છે વાહ કાલા વાદળી કાળો લાલ નીચે પીલી પીળી અને લીલી એટલે ત્યાં રસવઈ રસવઈ છે દીર્ઘે દીર્ઘે છે અને કાનો વા કાલા પીલી વાદલી કાળો લાલ નીચે પીળો અને લીલો હવે પછીનું બે હજાર ને ચોવીસ માં રમાશે તેત્રીસ મો ઓલિમ્પિક ક્યાં આગળ તો કે પેરિસ ફ્રાન્સ ખાતે આ રમાણું એ કેટલામ હતું તો કે બત્રીસ હવે રમાશે બે હજાર ને ચોવીસ માં એ કેટલામ હશે તેત્રીસ ક્યાં રમાશે પેરિસ ફ્રાન્સ ખાતે પેરિસ ફ્રાન્સ ખાતે વા કાલા પીલી બે હજાર ને બાવીસ સમર પેરા ઓલિમ્પિક્સમાં ભારત કયું ઓલિમ્પિક તો કે 16મો પેરા ઓલિમ્પિક 2020 ટાઇટલ શું હતું પંખોથી ઉડાન શું હતું પંખોથી ઉડાન ભારત એમાં 24 ક્રમે રહ્યું પાંચ ગોલ્ડ મેડ્યા આઠ સિલ્વર અને છ કાંસ્ય તો તમને આવું પૂછી શકે ગોલ્ડ કેટલા પાંચ સિલ્વર કેટલા આઠ અને રજત બ્રોન્ઝ કેટલા 6 એટલે 5, 5 8 ને 6 6 ને 8 કેટલા થાય તો કે 14 ને 5 19 ટોટલ થયા 19 કેટલા મુસ્તાન રહ્યું તો કે 24 મુસ્તાન રહ્યું 2020 સમર પેરા ઓલિમ્પિક સમર પેરા ઓલિમ્પિક ક્યાં હતું તો કે ટોક્યો જાપાન નવ રમતમાં અલગ અલગ ચોપન જણા છે સ્પર્ધકોએ ભાગ લીધો ટેકચંદ ધ્વજવાહક હતા ધ્વજ ધારક છેલ્લે અવની લેખા ઉદ્ઘાટન વખતે કોણ હતા ટેકચંદ અને ધ્વજ ધારક છેલ્લે જ્યારે સમાપન થયું ત્યારે અવની લેખા હતા પાંચ ગોલ્ડ આઠ સિલ્વર અને છ બ્રોન્ઝ પાંચ આઠ છ કેટલા પાંચ આઠ છ પેલા પાંચ પછી આઠ પછી છ પાંચ ને આઠ તેર તેર ને છ ઓગણીસ ભારતને પાંચ ગોલ્ડ સાથે કુલ ઓગણીસ મેડલ જીતી અને ચોવીસ માં ક્રમ આવ્યો તેમાં આઠ સિલ્વર ને છ બ્રોન્ઝ છે પાંચ આઠ છ પાંચ આઠ છ શૂટર અવની લાખેરા પેરા ઓલિમ્પિક માં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની પેરા ઓલિમ્પિકમાં એક જ વખતે બે વખત મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા

ટેબલ ટેનિસ એટલે ટેબલ ઉપર રમવું અને લોન ટેનિસ એટલે કે મેદાનમાં કોર્ટમાં રમવું એટલે આપેલું ટેબલ હોય પુલ એના ઉપર રમે ભાવિના પટેલ પેરા ઓલિમ્પિક ખાતે સિલ્વર મેડલ જીતનાર સૌપ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી પાંચ ગોલ્ડ પેરા ઓલિમ્પિકમાં એમાં અવની લાખેરાને શૂટિંગમાં મેળ્યું છે સુમિત અંતિલને ભાલા ફેંકમાં મેળવ્યું છે મનીષ નરવાલ શૂટિંગમાં મેળ્યું છે પ્રમોદ ભગત બેડમિન્ટનમાં મેળ્યું છે અને ક્રિષ્ના નાગર બેડમિન્ટન બેડમિન્ટન મેન સિંગલમાં એટલે જો badminton માં કેટલા છે તો કે બે ગોલ્ડ છે shooting માં કેટલા છે તો કે બે ગોલ્ડ છે અને એક સેમા છે તો કે ભાલા ફેંક માં એટલે ભાલા ફેંક માં આપણને બધાને ને નીરજ ચોપડા યાદ હોય બીજા યાદ રાખવાના છે સુમિત અંતિલ કોણ યાદ રાખવાના છે સુમિત અંતિલ ભાલા ફેંક માં gold ઓકે shooting માં બે છે અવની લાખેરા અને મનીષ નરવાલ અવની લાખેરા અને મનીષ નરવાલ એમને શૂટિંગ માં ગોલ્ડ પ્રમોદ ભગત ઓકે અને કૃષ્ણા નાગર ઓકે ભગત અને નાગર આ બંનેને બેડમિન્ટનમાં મળ્યું છે તો એમ કરીને કુલ મેડલ કેટલા થયા તો કે પાંચ શૂટિંગમાં બે બેડમિન્ટનમાં બે અને છે તો ભાલા આ પાંચ ગોલ્ડ થઈ ગયા ગુજરાતી ખેલાડી છે ભાવિના પટેલ એમને ટેબલ ટેનિસમાં મેળવ્યું છે સિલ્વર શૂટર અવની લાખેરા ઓલિમ્પિક્સમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા દસ મીટરમાં ગોલ્ડ પચાસ મીટરમાં બ્રોન્ઝ પછી ભાવિના પટેલ પેરા ઓલિમ્પિક ખાતે સિલ્વર જીતનાર સૌ પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડીએ કોઈએ સાચે જ કહ્યું હતું કે જે પ્રયત્ન કરશે તેના માટે કશું જ અશક્ય નથી અને આ ભારતીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવના ભાવિના પટેલે અંકે વર્ણન કરવામાં આવ્યું છે આ શબ્દ ખૂબ નાના છે તેમણે બે હજાર વીસ ટોકે ઓલિમ્પિક પેરા ગેમ્સમાં ટેબલમાં ભારતમાં પ્રથમ કે મેડલની ખાતરી આપીને ઇતિહાસ રચ્યો હતો કન્ફર્મ નાખ્યું હતું કે એક મેડલ તો આપણું ફાઇનલ છે પછી જે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ મેળવનાર તરીકે અંશુ મલિક વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ મેળવનાર પ્રથમ ભારતીય કોણ તો કે અંશુ મલિક અંશુ મલિક ઇતિહાસ રચ્યો છે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપ ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની છે કોણ અંશુ મલિક વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ મેળવનાર પ્રથમ ભારતીય રેસલર કોણ તો કે અંશુ મલિક વર્તમાન ભારતીય ટીમના હેડ કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો તો કે કે રાહુલ રાહુલ દ્રવિડની રવિ શાસ્ત્રી હતા એમની જગ્યાએ હવે કોણ આવી આવી ગયા ગયા છે છે દ્રવિડ વોલ તરીકે ઓળખાય છે રાહુલ દ્રવિડ ક્યાં નામથી ઓળખાય વોલ તરીકે ઓળખાય છે બે હજાર વીસ એકવીસના ના વર્ષ માટે કોના દ્વારા ટ્રોફી અને પુરસ્કાર એના કરવામાં આવ્યા છે કે રામનાથ કોવિંદ દ્વારા ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા જાહેરાત કરવામાં આવે છે રાષ્ટ્રીય પુરસ્કારની રમતગમતનો ભારતનો સર્વોચ્ચ એવોર્ડ કયો છે તો કે રાજીવ ગાંધી ખેલ રત્ન હતો એની જગ્યાએ હવે નામ થઈ ગયું છે મેજર ધ્યાનચંદ એવોર્ડ ભારતીય વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એવું કીધેલું કે આઈ હેવ બિન ગેટિંગ એની રિક્વેસ્ટ ફ્રોમ સિટીઝન અક્રોસ ઇન્ડિયા ટુ નેમ ધ ખેલ રત્ન એવોર્ડ આફ્ટર મેજર ધ્યાનચંદ આઈ થેન્ક ધેમ ફોર ધેર રિવ્યૂ એમને એવું કીધું કે મને અલગ અલગ ભારતીય લોકો તરફથી વિનંતી કરવામાં આવેલી કે ભાઈ આમનું નામ બદલો એટલે મેં બદલી નાખ્યું છે રત્ન એવોર્ડ નું નામ થઈ ગયું છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ ગાંધી ખેલ નું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે નીરજ ચોપડા ને ઓલિમ્પિકમાં કયા ક્ષેત્રમાં ગોલ્ડ મેડલ મળ્યો છે બાલા ફેંકમાં તેમાં બાલા ફેંકમાં નીરજ ચોપડા કેટલા મીટર દૂર ભાલો ફેંક્યો છે સત્યાસી પોઈન્ટ અઠાવન મીટર સત્યાસી મીટર

શિખર ધવન એ ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં વન ડેમાં બે હજાર ને ત્રણ સૌથી ઝડપી રન બનાવનાર પહેલો ખેલાડી બન્યો છે ચાર હજાર ને પાંચ હજાર રન ઝડપથી બનાવવામાં બીજા નંબર રહેલા છે શિખર ધવન કોણ શિખર ધવન અર્જુન એવોર્ડ કઈ સાલથી આપવામાં આવે છે ઓગણીસો ને થી આપવામાં આવે છે રમત ગમત માટે લાઈફ ટાઈમ એચિવમેન્ટ માટે કયો એવોર્ડ આપવામાં આવે છે દ્રોણાચાર્ય એવોર્ડ કયો એવોર્ડ દ્રોણાચાર્ય એવોર્ડ ઓકે હોકી કોચ પ્રીતમ શિવાચને શનિવારે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રીય રમત પુરસ્કાર સમારંભ દરમિયાન રાષ્ટ્રપતિ પુરસ્કાર બે પ્રાપ્ત થયો હતો દ્રોણાચાર્ય પુરસ્કાર દ્રોણાચાર્ય એવોર્ડ કઈ સાલથી આપવામાં આવે છે દ્રોણાચાર્ય એવોર્ડ ઓગણીસો પંચ્યાસી થી આપવામાં આવે છે ગુરુ દ્રોણાચાર્ય ધ્યાનચંદ એવોર્ડ કઈ સાલથી આપવામાં આવે છે બે હજાર બે થી બે હાજર ને બે પછી જે ચૌદમી આઈપીએલનું ટાઇટલ કોણે જીત્યું હતું ચેન્નાઈ સુપર કિંગે ચેન્નાઈ સુપર કિંગ બે હજાર ને એકવીસનું જીતેલું બે હજાર બાવીસ છે એ સમય સમય જોઈએ છે કોણ જીતે છે વર્તમાન આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ વિજેતા ટીમ કઈ તો કે ઓસ્ટ્રેલિયા વર્તમાન આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતેલા કોણ તો કે ઓસ્ટ્રેલિયા વુમેન એ એ પણ કોણ જીતતા કે વુમેનનું જે વર્લ્ડ કપ છે એ પણ ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા ટીમ આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર એકવીસ ટ્રોફી સાથે ઉજવણી કરે છે બે ના કપડાં હરખા છે ચેન્નાઈના ઓસ્ટ્રેલિયાના આઈપીએલ ચેન્નાઈ જીતી ગયું ચૌદમું પંદરમું હમણાં રમાય છે બે હજાર બાવીસ માં ના ઓસ્ટ્રેલિયા જીતી ગયું આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જ્યારે પેલું મહિલા વર્લ્ડ કપ છે ટી ની વન ડે વર્લ્ડ કપ એ કોણ જીત્યું ઓસ્ટ્રેલિયા પંચોતેર વર્ષની આઝાદીની ઉજવણીને સુનામાં શું આપવામાં આવ્યું છે આઝાદી કા અમૃત મહોત્સવ ખૂબ જોરશોરથી ઉજવણી એટલે યાદ થી આઝાદી કા અમૃત મહોત્સવ કેટલામાં વર્ષની ઉજવણી છે વર્ષની ઉજવણી છે આઝાદી કા અમૃત મહોત્સવ ચલો પછી જે ગુજરાતમાં રાજ્ય કક્ષાએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી તોતેર પ્રજાસત્તાક પર્વની ઉજવણી છે એ ગીર સોમનાથ ખાતે કરવામાં આવેલી કઈ જગ્યાએ તો કે ગીર સોમનાથ ખાતે

બાવીસ માં એકસો એકાવન થાય શ્રી અરબિંદો પછી પીએસસી પબ્લિક અકાઉન્ટ કમિટી કમિટી નું સ્પેલિંગ યાદ રાખો પરીક્ષામાં પૂછાતો હોય છે સી એમ આઈ ડબલ્યુ COWMIWDE पब्लिक अकाउंट कमिटी એટલે કે PAC ના 100 વર્ષ પૂરા થયા કેટલા પૂરા વર્ષ થયા 100 વર્ષ પૂરા થયા જાહેર હિસાબ સમિતિ ગુદરતીમાં કહેવાય કે જે માં લોકસભાના 15 સભ્યો હોય રાજ્યસભાના 7 હોય 15 ને 7 22 થાય મસ્ત પ્રશ્ન છે લોકસભાના કેટલા 15 સભ્યો રાજ્યસભાના 7 બે ભેગા થાય તો 15 ને 7 22 જાહેર હિસાબ સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે તો કે 22 લોકસભાના કેટલા હોય છે તો કે 15 રાજ્યસભાના કેટલા હોય છે 7 15 ને 7 22 પીએસી પબ્લિક અકાઉન્ટ કમિટી જાહેર હિસાબ સમિતિ એને 100 વર્ષ પૂરા થયા 105 માં બંધારણીય સુધારો ઓબીસી અધર બેકવર્ડ કાસ્ટની યાદી તૈયાર કરવાનો અધિકાર રાજ્ય સરકાર પાસે 127 માં બંધારણીય સુધારા વિધેયક હતો એટલે એવો પ્રશ્ન પૂછે કે ઓબીસી ની યાદી તૈયાર કરવાનો અધિકાર છે એ રાજ્ય સરકારને રહેશે આ બંધારણના સુધારામાં કીધું છે 105 માં પણ જો બંધારણીય સુધારા વિધેયક પૂછે તો 127 સુધારો પૂછે તો 105 સુધારા વિધેયક પૂછે તો 127 મહિલાઓને કાનૂની લગ્નની વય અઢાર થી એકવીસ વર્ષ કરવાના બિલને કેન્દ્રમાંથી લીલી ઝંડી મળી અત્યાર સુધી એવું હતું કે ભારતમાં લગ્ન માટે પુરુષોની ઉંમર એકવીસ વર્ષ મહિલાની ઉંમર અઢાર અઢારની જગ્યા વધારીને હવે કેટલી કરી છે એકવીસ એટલે મહિલા અને પુરુષ બંનેની લગ્ન માટેની ઉંમર એકવીસ એકવીસ વર્ષ થઈ છે વર્ષ ઓગણીસો ને અઠ્યોતેરમાં છોકરીઓ માટે અઢાર અને છોકરાઓ માટે એકવીસ વર્ષની લગ્ન વય નક્કી થયેલી કઈ સાલમાં તો કે ઓગણીસો ને અઠ્યોતેરમાં પીએસી પબ્લિક અકાઉન્ટ કમિટીના સો વર્ષ પૂરા થયા જાહેર હિસાબ સમિતિમાં લોકસભાના કેટલા સભ્ય પંદર સભ્ય હોય રાજ્યસભા તાજેતરમાં બાળ લગ્ન પ્રતિબંધ સુધારા વિદ બિલ બે હજાર એકવીસની ની તપાસ કરવા માટે રચાયેલી સંસદીય સ્થાયી સમિતિમાં કુલ એકત્રીસ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ સમિતિમાં જોડાનાર એકમાત્ર મહિલા પ્રતિનિધિ તરીકે સંસદનું નામ હતું સુષ્મિતા દેવ કોણ હતા તો કે સુષ્મિતા દેવ પછી છે ફિલ્મ વિશે વાત કરીએ તો સડસઠમો નેશનલ ફિલ્મ પુરસ્કાર બે હજાર એકવીસ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જેમાં મનોજ બાજપાઈ અને ધનુષને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે અને કંગના રાણાવતને બેસ્ટ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે સડસઠમો નેશનલ ફાઈનલ એવોર્ડ ફિલ્મ એવોર્ડ બાવીસ માર્ચ બે હજારને રોજ મનોજ બાજપાઈ અને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળેલો ધનુષને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળેલો પછી બેસ્ટ ફિલ્મ ફ્યુચર ફિલ્મ માં આવતી છિછોરે કંગના રાણાવત ને બેસ્ટ એક્ટ્રેસ એક્ટ્રેસ એટલે કે હિરોઈન નો અને રજનીકાંત ને દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવેલું બે હજાર ને એકવીસ માં સડસઠ મો ફિલ્મ પુરસ્કાર બે હજાર ને એકવીસ માં સાહિત્ય ને એવોર્ડ ની વાત કરીએ તો ડોક્ટર દર્શનાબેન ધોળકિયા અને કુમાર સુવર્ણચંદ્રક માટે પસંદગી કુમાર સુવર્ણચંદ્રક માટે કોની પસંદગી કરવામાં આવી છે દર્શનાબેન ધોળકિયા તાના રેરી એવોર્ડ પદ્મશ્રી કવિતા શ્રી કૃષ્ણમૂર્તિ અને ડોક્ટર વિરાજ અંબર ભટ્ટને એનાયત કરાયો સમાધિ સ્થળ ખાતે આવેલ આઠ વિશ્વ વિક્રમ સર્જાયા છે અને આ વર્ષે ભૂંગળવાદન માટે નવમો વિક્રમ સર્જાયો છે તુરી બારોટ અને નાયક સમાજના એકસો બાર કલાકારો પાંચ મિનિટ સુધી સમૂહમાં ભૂંગળવાદન કરી અને નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો ભૂંગળવાદન કર્યું બે હજાર એકવીસ રેમન મેક્સેસ એવોર્ડ બાંગ્લાદેશી મહિલા રસી વિજ્ઞાની ડોક્ટર ફિલદોસ કાદરીને મળ્યો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર ગુજરાત સાહિત્યના અભિમન્યુ આચાર્યને વચ્ચે ટૂંકી વાર્તા બદલ આપવામાં આવ્યો છે સાહિત્ય અકાદમી પુરસ્કાર ગુજરાતના અભિમન્યુ આચાર્યને અભિમન્યુ વચ્ચે વાર્તા બદલ આપવામાં આવ્યો છે દર્શનાબેન ધોળકિયા કુમાર સુવર્ણચંદ્રક કુમાર સુવર્ણચંદ્રક તો કે દર્શનાબેન ની પસંદગી થઈ છે દર્શનાબેન ધોળકિયા કુમાર સુવર્ણચંદ્રક કે કુમાર માટે કોની પસંદગી થઈ છે તો કે દર્શનાબેન કુમાર સુવર્ણચંદ્રક એના માટે દર્શનાબેન એટલે દર્શનાબેન કુમાર માટે પસંદગી પામ્યા છે તાના રેરી એવોર્ડ પદ્મશ્રી કવિતા કૃષ્ણમૂર્તિ અને ડોક્ટર વિરાજ અંબર ભટ્ટને એનાયત કરવામાં આવ્યું છે એક છે કવિતા કૃષ્ણમૂર્તિ અને બીજા છે વિરાજ અંબર કવિતા કૃષ્ણમૂર્તિ અને વિરાજ અંબર ભટ્ટને એનાયત કરાયો છે તાના ની સમાધિ સ્થળ ખાતે કે ભૂંગળ વાદનનો કાર્યક્રમ થયો કયો ભૂંગળ વાદનનો એકસો ને બાર કલાકારોએ પાંચ મિનિટ સુધી સમૂહમાં ભૂંગળ વાદન કરી અને વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે બે હજાર એકવીસ રેમન મેક્સેસ એવોર્ડ બાંગ્લાદેશી મહિલા રસી વિજ્ઞાનની ડોક્ટર ફિલદોસ કાદરી બાંગ્લાદેશના ફિલદોસ કાદરી બે હજાર એકવીસમાં શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ વિજ્ઞાન ક્ષેત્રે આપવામાં આવે પાંચ લાખ રૂપિયા રકમ સાત શ્રેણીમાં આપવામાં આવે છે બાર વ્યક્તિને આપવામાં આવ્યું છે ડોક્ટર પ્રોફેસર નીના ગુપ્તા બે હજાર એકવીસનો રામાનુજ પુરસ્કાર મેળવ્યો છે એટલે આમાં તમને એવો પ્રશ્ન પૂછક શાંતિ સ્વરૂપ ભટનાગર એવો કયા ક્ષેત્રમાં આપે છે વિજ્ઞાન ક્ષેત્ર આપે છે પછી જે નીના ગુપ્તા બે હજાર એકવીસ નો રામન રામાનુજ પુરસ્કાર મેળવ્યો છે કેરળના અંજુ બોબી જ્યોર્જ લાંબી કુદ સાથે સંકળાયેલા વર્લ્ડ એથ્લેટિક્સ વુમન ઓફ ધ યર નો એવોર્ડ મેળવ્યો છે વર્લ્ડ એથ્લેટિક્સ વુમન ઓફ ધ યર એનો એવોર્ડ કોને મેળવ્યો છે તો કે અંજુ બોબી જ્યોર્જને અંજુ બોબી જ્યોર્જ કઈ ગેમ સાથે સંકળાયેલા છે લાંબી કુદ સાથે સંકળાયેલા છે બે હાજર એકવીસ શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ વિજ્ઞાન ક્ષેત્રે આપવામાં આવે છે પાંચ લાખ રૂપિયા રકમ સાત શ્રેણીમાં આપવામાં આવે છે વિજ્ઞાન ક્ષેત્રે કયો પુરસ્કાર આપવામાં આવે છે શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર જીવ વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન પર્યાવરણ વિજ્ઞાન એન્જિનિયરિંગ વિજ્ઞાન ગણિત દવા અને ભૌતિક શાસ્ત્ર વગેરે ક્ષેત્રમાં આપવામાં આવે છે નીના ગુપ્તા બે હાજર એકવીસ નો રામાનુજ પુરસ્કાર ભારતીય ગણિત નીના ગુપ્તાએ બીજ ગણિત ભૂમિતિમાં તેમના કાર્ય માટે રામાનુજ પુરસ્કાર જીત્યો છે કેરળના બોબી જ્યોર્જ લાંબી કૂદ સાથે સંકળાયેલા વર્લ્ડ એથ્લેટિક્સ વુમન ઓફ ધ ઇયરનો એવોર્ડ બેંગલુરુ બે ડિસેમ્બર ખાતે ભારતીય લોંગ જમ્પ અંજુ બોબી જ્યોર્જ બે હજાર એકવીસનો વર્લ્ડ એથ્લેટિક્સ એવોર્ડ્સમાં વુમેન ઓફ ધ ઇયરનો તાજ પહેરાવવામાં આવ્યો જે બુધવારે એટલે કે એક ડિસેમ્બર વર્ચ્યુઅલ રીતે યોજવામાં આવ્યો તો પહેલી ડિસેમ્બરના રોજ બોબી જ્યોર્જ લોંગ જમ્પ માટે જાણીતા છે પછી છે પદ્મ પદ્મ વિભૂષણ પદ્મ ભૂષણ પુરસ્કાર પદ્મ પુરસ્કાર કેવા પદ્મ પુરસ્કાર ભારત રત્ન ભારતનો સૌથી સર્વોચ્ચ પુરસ્કાર એનાથી નીચા એ પદ્મ વિભૂષણ પછી થોડા નીચા એ પદ્મ ભૂષણ પછી થોડા નીચા એ પદ્મ શ્રી પદ્મ પુરસ્કાર થી સન્માનિત સાત ગરબા ગુજરાતી કેટલા સાત ગરબા ગુજરાતી એમાં જે ખલીલ ધનતેજવી સાહિત્ય શિક્ષણમાં માં પદ્મશ્રી મળ્યું છે માલજીભાઈ દેસાઈ એમને જાહેર સેવામાં પદ્મશ્રી મળ્યું છે ડોક્ટર લતા દેસાઈ મેડિસિન ક્ષેત્રે પદ્મશ્રી મળેલ છે રમીલાબેન ગામિત એમને સામાજિક ક્ષેત્રે પદ્મશ્રી મળેલ છે સૌજીભાઈ ધોળકિયા એને સામાજિક સેવા માટે પદ્મશ્રી મળેલ છે સ્વામી સચિદાનંદ એમને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મભૂષણ મળેલ છે જયંત વ્યાસ એમને સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં પદ્મશ્રી મળેલ છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત જણા થયા એમાંથી છ પદ્મશ્રી છે અને એક પદ્મભૂષણ છે પદ્મશ્રી થી ઉપર આવે પદ્મભૂષણ પછી પદ્મ વિભૂષણ ને પછી ભારત રત્ન તો પદ્મભૂષણ માં કોણ છે તો કે સ્વામી સચિદાનંદ કે સ્વામી સચિદાનંદ નામ જ છે સ્વામી સચિદાનંદ એમને પદ્મભૂષણ બાકી બધા સામાન્ય માણસ છે એટલે આમ નામની દ્રષ્ટિએ નોર્મલ માણસ સ્વામી છે સ્વામી એટલે પદ્મભૂષણ બાકી જો ખલીલભાઈ ધનતેજવી ને પદ્મશ્રી માલજીભાઈ ડોક્ટર લતા દેસાઈ રમીલાબેન ગામિત સવજીભાઈ ધોળકિયા સ્વામી સચિદાનંદ અને જયંત વ્યાસ ઓકે

ઓકે રમી એટલે કે રમીલા ગામિત સવજીભાઈ સ્વામી સવજી ધોળકિયા સ્વામી સચિદાનંદ અને જયંત વ્યાસ એમાં સ્વામી સચ્ચિદાનંદ ને પદ્મભૂષણ છે બાકીના અને પદ્મશ્રી છે ફિલ્ડ પૂછી શકે ખલીદન થઈ સાહિત્યમાં માલજીભાઈ દેસાઈ જાહેર સેવામાં ડોક્ટર લતા દેસાઈ મેડિસિન ક્ષેત્રે રમીલાબેન ગામિત સામાજિક ક્ષેત્રે સવજીભાઈ ધોળકિયા સામાજિક સેવામાં સ્વામી સચિદાનંદ સાહિત્ય અને શિક્ષણ જયંત વ્યાસ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ સ્વામી સચ્ચિદાનંદ પદ્મભૂષણ છે બાકીના બધા શ્રી છે ડોક્ટર લતાબેન દેસાઈ છે ખલીલ ધંદેજવી છે માલજીભાઈ દેસાઈ જયંતભાઈ વ્યાસ છે સવજીભાઈ ધોળકિયા છે રમીલાબેન ગામિત પદ્મ પુરસ્કાર સન્માન મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આ બધા ગુજરાતીઓ છે કોણ છે ગુજરાતી છે પદ્મ વિભૂષણ પુષ્પા અત્રે કલામાં મહારાષ્ટ્રમાં પુષ્પા અત્રે એમને પદ્મ વિભૂષણ આપવામાં આવ્યું છે રાધેશ્યામ ખેમકા સાહિત્ય શિક્ષણ ઉત્તર પ્રદેશ જનરલ બિપિન મરણોત્તર સિવિલ સર્વિસમાં ઉત્તરાખંડ અને કલ્યાણસિંહ મરણોત્તર રાજકારણમાં આ ચાર એવી વ્યક્તિ છે છે કે વિભૂષણ કલા ક્ષેત્રમાં મહારાષ્ટ્ર રાધેશ્યામ ખેમકા સાહિત્ય શિક્ષણ ઉત્તરપ્રદેશ જનરલ બિપિન રાવત મરણોત્તર સિવિલ સર્વિસ ઉત્તરાખંડ અને કલ્યાણસિંહ મરણોત્તર રાજકારણ ઉત્તર પ્રદેશ પદ્મભૂષણમાં નબી આઝાદ રાજકારણ જમ્મુ કાશ્મીર વિક્ટર બેનરજી કલા પશ્ચિમ બંગાળ ગુરમિત બાદા મરણોત્તર કલા પંજાબમાં બુદ્ધદેવ ભટ્ટાચાર્ય રાજકારણ પશ્ચિમ બંગાળ નટરાજ ચંદ્રશેખરન વેપાર ઉદ્યોગ મહારાષ્ટ્ર કૃષ્ણ એલા અને સુચિત્ર એલા વેપાર ઉદ્યોગ તેલંગણા મધુર જાફરી રસોઈ કળા અમેરિકા દેવેન્દ્ર ઝાઝરિયા દેવેન્દ્ર ઝાંઝરિયા સ્પોર્ટ્સ રાજસ્થાન પછી છે રશીદ ખાન કળા ઉત્તર પ્રદેશ રાજીવ મહર્ષિ સિવિલ સર્વિસ રાજસ્થાન સત્ય નાદેલા વેપાર ઉદ્યોગ અમેરિકા સત્ય નાદેલા વેપાર ઉદ્યોગ અમેરિકામાં સુંદર પિચાઈ વેપાર ઉદ્યોગ અમેરિકા તો ઉપર થોડુંક વધારે ભાર છે એક મધુર જાફરી રસોઈકળા અમેરિકા સત્ય નાદેલા વેપાર ઉદ્યોગ અમેરિકા સુંદર પિચાઈ ઓકે આ બધા સીઈઓ છે ઓકે વેપાર ઉદ્યોગ અમેરિકા એમાં એક બીજું નામ ખાસ યાદ રાખવાનું સ્પોર્ટ્સમાં દેવેન્દ્ર જાજરીયા દેવેન્દ્ર ઝાંઝરિયાને પદ્મ આપવામાં આવ્યું છે પછી જે સાયરસ પુનાવાલા વેપાર ઉદ્યોગ મહારાષ્ટ્રમાં કોવિડમાં એમને વેક્સિનમાં ખૂબ સારું નામ હતું પ્રતિભા રાય સાહિત્ય શિક્ષણ ઓડિશા સ્વામી સચ્ચિદાનંદ સાહિત્ય શિક્ષણ ગુજરાતમાં વરિષ્ઠ ત્રિપાઠી સાહિત્ય શિક્ષણ ઉત્તર પ્રદેશ તો આ બધા મિત્રો છે વડીલો કે જેમને સારા એવા પદ્મ પુરસ્કારો મળ્યા છે પદ્મશ્રી પદ્મભૂષણ પદ્મ વિભૂષણ પદ્મશ્રી પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ પછી તો કે ચૌદમી આઈપીએલનું ટાઇટલ કે ચેન્નાઈ સુપર કિંગે જીતી લીધું કેપ્ટન મહેન્દ્ર ધોની સૌથી વધુ મુંબઈ ઇન્ડિયન્સ પાંચ વખત જીતેલું છે સૌથી વધુ આઈપીએલ ના ટાઇટલ કોણ જીતેલું છે તો કે મુંબઈ ઇન્ડિયન્સ ચૌદમું કોને જીતું હતું ચેન્નાઈ સુપર કિંગ રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર બેહજાર વીસ એકવીસ માટે રામનાથ કોવિંદ દ્વારા ટ્રોફી અને પુરસ્કાર આપવામાં આવે છે રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનારને દર વર્ષે આપવામાં આવે છે ભારત સરકારના યુવા અને રમત ગમત મંત્રાલય દ્વારા આપવામાં આવે છે રાષ્ટ્રીય પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે યુવા અને રમત ગમત મંત્રાલય દ્વારા એક મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પહેલા રાજીવ ગાંધી ખેલ રત્ન કહેવાતું હવે મેજર ધ્યાનચંદ નામ થઈ ગયું છે અર્જુન એવોર્ડ છે ધ્યાનચંદ એવોર્ડ છે દ્રોણાચાર્ય એવોર્ડ છે રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર છે તેનજીન નોર્ગો રાષ્ટ્રીય સાહસિક પુરસ્કાર છે અને મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી આ બધા આપવામાં આવે છે ભારત સરકારના યુવા અને રમત ગમત મંત્રાલય દ્વારા રાજીવ ગાંધી ખેલ રત્ન જગ્યા નામ થઈ ગયું છે મેજર ધ્યાનચંદ એમનો જન્મ ઓગણત્રીસ ઓગસ્ટ રાષ્ટ્રીય ખેલ દિવસ અર્જુન એવોર્ડ દ્રોણાચાર્ય એવોર્ડ ધ્યાનચંદ એવોર્ડ રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર મોલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી ટેન્સિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ મેજર ધ્યાનચંદ ખેલરત્ન રાજીવ ગાંધી ખેલરત્ન રમત ગમત ક્ષેત્રે ભારતનો સર્વોચ્ચ એવોર્ડ વિજેતાને મેડલ સર્ટિફિકેટ ને પચીસ લાખ રોકડા આપવામાં આવે છે શું પચીસ લાખ રૂપિયા રાજીવ ગાંધી ખેલ રત્ન એનું નામ થઈ ગયું મેજર ધ્યાનચંદ પચીસ લાખ રૂપિયા કેટલા પચીસ લાખ નીરજ ચોપડા એથ્લેટિક્સ બાલા ફેંકવા જોયેલી ઇન્ટ્રોમાં એમને રાજીવ ગાંધી ખેલ રત્ન એટલે કે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન આપ્યું કુસ્તી લવલીના બોરગોહેન સુમિત અંતિલ પેરા એથ્લેટિક્સ પ્રમોદ ભગત પેરા બેડમિન્ટન ક્રિષ્નાગર પેરા બેડમિન્ટન આ બધાના છે ને રમત પૂછાઈ શકે એટલે ખાસ યાદ રાખવાનું મનીષ નરવાર તો કે પેરા શૂટિંગ પછી આપ્યું છે મિતાલી રાજ તો કે ક્રિકેટમાં તમને એવું પૂછાય મિતાલી રાજ કઈ રમત સાથે સંકળાયેલા છે તો કે ક્રિકેટ સુનિલ છેત્રી તો કે ફૂટબોલમાં મનપ્રીતસિંહ તો કે હોકીમાં આ બધા ખેલાડીઓને યાદ રાખવાના છે નીરજ ચોપડા આ તો યાદ જ હોય ભાલા ફેંકમાં રવિકુમાર કુસ્તીમાં લવલીના બોરગોહોન બોક્સિંગમાં બ્રિજેશ પીઆર હોકીમાં અવની લેખારા પેરા શૂટિંગ સુમિત અંતિલ પેરા એથ્લેટિક્સ પેરા એથ્લેટિક્સમાં એટલે કે નીરજ ચોપડાની જેમ ભાલા ફેંકમાં છે પ્રમોદ ભગત પેરા બેડમિન્ટન કૃષ્ણ નાગર પેરા બેડમિન્ટન મનીષ નરવાલ પેરા શૂટિંગ મિતાલી રાજ ક્રિકેટમાં સુનિલ છેત્રી ફૂટબોલમાં મનપ્રીતસિંહ હોકીમાં નીરજ ચોપડા રવિ દહિયા પી આર શ્રીજેશ લવલીના બોરગેહન સુનિલ છેત્રી મિતાલી રાજ પ્રમોદ ભગત સુમિત અંતિલ અવની લેખરા કૃષ્ણ નાગર મનપ્રીતસિંહ અને મનીષ નરવાલ આ બધાને મેળવ્યું છે ધ્યાનચંદ પુરસ્કાર રાજીવ ગાંધી ખેલરત્ન એની જગ્યાએ શું થઈ ગયું છે મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર પછી વાત કરીએ તો છવ્વીસમી ડિસેમ્બર ઓગણીસો એકવીસ ના રોજ ભારતનો સૌ પ્રથમ ચરખાવાળો તિરંગો અમદાવાદની વીએસ હોસ્પિટલમાં લહેરાવવામાં આવ્યો હતો છવ્વીસ ડિસેમ્બર ઓગણીસો એકવીસ કઈ તારીખ છવ્વીસ ડિસેમ્બર ઓગણીસો એકવીસ ભારતનો ભારતનો સૌપ્રથમ ચરખાવાળો જે તિરંગો છે અમદાવાદની વીએસ હોસ્પિટલમાં લહેરાવવામાં આવ્યો તો ઓગણીસો એકવીસ પછી બે હજાર એકવીસ એટલે સો વર્ષ પૂરા થાય નટવરલાલ પંડ્યા ઉષ્ણસની એકસો ને એકમી જન્મજયંતિ ઉજવાઈ નટવરલાલ પંડ્યાનું ઉપનામ શું તો ઉષ્ણસ કેટલામી જન્મ જયંતિ તો ને એકમી જન્મ જયંતિ ઉજવાય વડોદરાના સાવલી ખાતે તેમનો જન્મ થયેલો કઈ જગ્યાએ તો કે સાવલી વડોદરામાં સાવલી ખાતે જન્મ થયેલો નટવરલાલ પંડ્યા એટલે કે ઉષ્ણસ તેમનું પ્રથમ કાવ્ય સંગ્રહ હતું પ્રસન્ન જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ભૂચરમોરી ખાતે સૌરાષ્ટ્રના પાણીપત સમાન યુદ્ધમાં ભૂમિ યુદ્ધભૂમિમાં શહીદ સુરવીરોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિરાંજલિ આપી કોને મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા

કાવ્યશંકર પ્રસુન જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ભુચર મોરી ભુચર મોરી શું ભુચર મોરી ખાતે સૌરાષ્ટ્રના પાણીપત પચ્છામાં યુદ્ધ ભૂમિમાં શહીદ સુરવીરોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિરાંજલી આપી કોની વચ્ચે થયું હતું તો કે જામનગરના રાજા સતાજી અને એની સામે હતું અકબરનું સૈન્ય જૂનાગઢ માળિયા હાટીના ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત સાયક્લોન સ્પર્ધાનું આયોજન પજા પ્રજાસત્તાક પર્વની તોતેરમા વર્ષની ઉજવણી રાજ્ય કક્ષાએ કરવામાં આવી તાજેતરમાં ભુજની સ્થાપના ને ચારસો પંચોતેર વર્ષ પૂરા થયા સ્થાપક કોણ હતા ભુજના તો કે રાવ ખેંગારજી કોણ હતા તો કે રાવ ખેંગારજી ચારસો ને પિચોતેર વર્ષ પૂરા થયા તેત્રીસ માં હુન્નર હાટ વોકલ ફોર લોકલ વોકલ ફોર ઓકે વોકલ કટિબદ્ધતા શુદ્ધ કરવા માટે આઈઆઈટી ઇન્ટરનેશનલ ટ્રેડ ફોર ઇન્ડિયા બે સિલ્વર મેડલ કયો મેડલ તો કે સિલ્વર મેડલ નટવરલાલ પંડ્યા ઉષ્ણસ એકસો એક ની જન્મ જયંતિ જન્મ તેતુ સાવલી પ્રથમ કાવ્ય સંગ્રહ છે એમનું પ્રસુન પછી નોબલ પુરસ્કાર તબીબી અથવા તો મેડિકલ ક્ષેત્રે ડેવિડ જુલિયસ અમેરિકાના છે અને આરડેમ પટાપાઉટી પટાપાવટીયન અમેરિકાના છે નામ ડૂચા કહેવા ના ખેવા આવશે મેડિસિનમાં કે ડી એ શું યાદ રાખવાનું ડી એ ડી એટલે ડેવિડ ને એ એટલે આરડેમ ડેવિડ આરડેમ પછી જે ભૌતિક શાસ્ત્ર એમાં શુક્રો મનાબે શું કરો તો કે મનાવું છું શુક્રો મનાબે ક્લાઉસ હોસેલમેન જ્યોર્જિયો પેરિસી જ્યોર્જિયો પેરિસી હવે જો આ શુક્રોનો એસ લઈએ આ ક્લાઉસનું કે લઈએ અને જ્યોર્જિયોનું જે લઈએ તો મારું નામ સામત છે મારી વાઈફનું નામ કાજલ છે અને અમારા દીકરાનું નામ જિયાંશ છે મારું નામ સામત મારી વાઈફનું નામ કાજલ અને અમારા દીકરાનું નામ શું છે તો કે જિયાંશ

પછી આપ્યું છે સામત ને કાજલ જ્યાં છે મનાબે ક્લાઉસ હાસેલમેન અને જર્જિયો પેરિસી રસાણમાં બેન્ઝામિન લિસ્ટ અને ડેવિડ ડબલ્યુ સી શાંતિ માટે છે મારિયા રેસા અને દિમિત્રી મુરાટો એક ફિલિપાઈન્સના છે બીજા ક્યાંના છે તો કે રશિયાના શાંતિ માટે મારિયા રેસા અને દિમિત્રી મુરાટો સાહિત્ય ક્ષેત્રે અબ્દુલ રઝાક અબ્દુલ રઝાક ગુરનાહા ક્યાંના છે તો કે ઝાંઝીબાર ક્યાંના છે ઝાંઝીબાર સાહિત્ય ક્ષેત્રે પૂછે તો યાદ રાખીશું અબ્દુલ રઝાક ગુરનાહા અર્થશાસ્ત્રમાં ડેવિડ કાર્ડ છે પછી છે જોશુઆ એન્ગ્રીસ્ટ છે અને ગાઈડો ઇમ્બેન્સ છે તો કે નામ પણ એમ છે હો એમાં ન કહેવું પડે ને ડેવિડ કાર્ડ છે જોશુઆ એન્ગ્રીસ્ટ છે અને ગાઇડો ઇમ્બેન્સ છે કયા ક્ષેત્રમાં અર્થશાસ્ત્રમાં બાલકૃષ્ણ દોશીને રોયલ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા બાલકૃષ્ણ દોશી એટલે ગાંધીનગર ની સ્થાપના સાથે સંકળાયેલા રોયલ ગોલ્ડ મેડલ રાણી એલિઝાબેથ ટુ દ્વારા વ્યક્તિગત રીતે મંજૂર કરવામાં આવે છે ભારતીય આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટ દ્વારા જાહેર કરાયેલ વિશ્વના સર્વોચ્ચ આર્કિટેક્ચરલ સન્માનોમાંનું એક રોયલ ગોલ્ડ મેડલ બે હજાર બાવીસ પ્રાપ્ત થશે કોને બાલકૃષ્ણ દોશી રોયલ ગોલ્ડ મેડલ થી સન્માનિત કરવામાં આવશે ગાંધીનગરની સ્થાપના લીકા બુર્જેર ના સહયોગથી થઈ હતી કોર્નેલ યુનિવર્સિટીના સ્નાતક મુખ્ય આર્કિટેક્ટ એચ કે મેવાડા અને તેમના સહાય પ્રકાશક એમ આપટે દ્વારા શહેરનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રકાશ એમ આપટે અને એચ કે મેવાડા જેમણે ચંદીગઢ લીકા બુર્જેર સાથે એપ્રિન્ટ કર્યું હતું લીકા બુર્જેર ચંદીગઢ અને ગાંધીનગર બંનેની રચના સાથે સંકળાયેલા છે તો આ કેટલાક બેઝિક ક્વેશ્ચન કે જે તમને કરંટમાં પરીક્ષામાં આવનારા સમયમાં જોવા મળશે શાંતિથી એકાદ બે વખત રિપીટ કરશો તો એ આવી જશે દર્શનાબેન પડી જાય છે હવે કૃષ્ણમૂર્તિ આવે ખબર પડે તાના વાત કરી છે બીજું આમાં કઈ લાંબુ ગાઢવાનું છે ને લાંબુ યાદ રાખવાની જરૂર નથી પરીક્ષા પૂરતું મર્યાદિત રાખવાનું છે રોયલ એવોર્ડ કોને મળ્યો છે આર્કિટેક્ટનો તો બાલકૃષ્ણ દોશી મળ્યો છે ફોટો જોઈ લીધો એટલે યાદ રાખી ગયું અવની લખારા કઈ રમત સાથે સંકળાયેલ છે શૂટિંગમાં દસ મીટર ને પચાસ મીટર દસ મીટરમાં ગોલ્ડ ને પચાસ મીટરમાં બ્રોન્ઝ બરાબર છે કેટલામાં ઓલિમ્પિક રમાઈ ગયો બત્રીસમો હવે કેટલામાં રમાશે તેત્રીસમાં ક્યારે રમાઈ ગયો એકવીસમાં પૂરું થયું નામ હતું ટ્વેન્ટી ટ્વેન્ટી હવે રમાશે ચોવીસમાં ફ્રાન્સ પેરિસ ખાતે ક્લિયર બસ આવી રીતના મજા લ્યો તૈયાર કરો રિપીટ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો તમે શેર કરશો તો મને મજા આવશે અને મને મજા આવશે તો તમને વધારે શેર કરવાની મજા આવશે રેડી ચલો મળી આગળ thank you